વ્યાસપીઠ મૂકવામાં આવી. સનકાદિકો વ્યાસપીઠ ઉપર વિરાજમાન થાય અને સનકાદિકો ભાગવત કથા કરવા જઈ રહ્યા છે, આ વાત ત્રણેય ભુવનમાં ફેલાય છે. ત્રણેય ભુવનના લોકો આ ભાગવત કથા સાંભળવા માટે ત્યાં ઉપસ્થિત થયા. સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા, પૃથ્વીના સમસ્ત ઋષિ, તત્રોપ જગમુમ ભુવનમ પુનાના, આ ભૂમંડળને પવિત્ર કરવાવાળા અત્રિ, ઓર્વ, કવચ, અંગીરા, મેધાતિથિ, આષ્ટિશેણ, ભરદ્વાજ, અનેક ઋષિમુનિઓ સશિષ્યાત પધાર્યા. કથા પ્રારંભ થઈ નથી, પ્રારંભ થવાની છે. આ વાત વૃંદાવનમાં ભક્તિ દેવીના કર્ણમાં અને જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં ગઈ. જ્યારે જ્ઞાન અને વૈરાગ્ય સાંભળ્યું કે ભાગવત કથા થવા જઈ રહી છે, જે અનેકો વર્ષોથી મૂર્છિત હતા એ મૂર્છિત અવસ્થામાંથી બહાર આવ્યા. કથા શરૂ નથી થઈ, કથા તો હજી શરૂ થવાની બાકી છે. કથાનું આયોજન થતાં જ જ્ઞાન અને વૈરાગ્ય જીવિત થઈ ગયા, અને જીવિત થઈ ભક્તિ મહારાણી, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય વૃંદાવનથી હરિદ્વાર પહોંચ્યા. અનસનકાદિકોના ચરણોમાં બેસી ભાગવત કથાનું શ્રવણ કરે. પ્રથમ સત્ર સમાપ્ત થયો, દ્વિતીય સત્ર, ત્રણ, ચાર, પાંચ, ભાગવત કથાના સપ્તમ સત્રએ અંતિમ દિવસે, કથાનો અંતિમ દિવસ હતો, પૂર્ણાહુતિનો સમય, અને સનકાદિકોએ મહાસંકીર્તન આયોજ્યું. અને કહેવાય છે મહાસંકીર્તનમાં સંસારના સમસ્ત લોકોએ ભાગ લીધો. આવો આપણે પણ આ મહાસંકીર્તનમાં ભાગ લઈએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ ગાઈએ પ્રેમ છે, કૃષ્ણ હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ પ્રેમ સે ગાઈએ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે હરે. એક સંતે બહુ સુંદર કીધું, ભાગવત કથા સાંભળતી વખતે ભાગવતના આશ્રયમાં બેસી જ્યારે આપણે મહામંત્રનું ગાન કરીએ, ભગવાનનું નામ લઈએ, તેનું ફળ શું મળે? ભાગવતના આશ્રયમાં બેસી ભગવાનનું નામ લેવાથી કરોડો કરોડો જન્મોથી જે આપણા હૃદયમાં પાપ ભરાયેલા છે, આ બધા પાપ હૃદયને છોડીને વયા જાય. પણ મનમાં પ્રશ્ન થઈ શકે, તો પછી ભગવાનનું નામ લેવાથી, ભાગવતમાં ભગવાનનું નામ લેવાથી જો પાપ નીકળી જતા હોય તો એ જાય ક્યાં? ત્યારે સંતે કીધું કે ભાગવતના આશ્રયમાં બેસી જો ભગવાનનું નામ લઈએ તો પાપ હૃદયમાંથી નીકળી જાય. અને જાય ક્યાં? જે લોકો ભગવાનનું નામ ન લેતા હોય એના હૃદયમાં જઈને ગોઠવાય. એટલે કમસે કમ પાડોશીના પાપ આપણા હૃદયમાં ન આવે એટલે તો ગાવ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે,
રામ રામ હરે 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 કૃષ્ણ પ્રેમ સે હરે કૃષ્ણ 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 હરે હરે જય હો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે જય હો હરે રામ 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 હરે હરે મહાસંકીર્તન થયું. શ્રી સૂચી કહે છે કે આ મહાસંકીર્તનમાં દેવરાજ ઇન્દ્ર પ્રગટ થયા અને ઇન્દ્ર પ્રગટ થઈ મૃદંગ વગાડે, પ્રહલાદ મહારાજ કરતાલ વગાડે, અપ્સરાઓ નૃત્ય કરે અને ભાગવતના આશ્રયમાં મહાસંકીર્તન કરતા આ બ્રહ્માંડ ધ્રુજવા માંડ્યું. આપણે બ્રહ્માંડ નહીં અધેવાલાને તો ધ્રુજાવીએ. હા હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રાધે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે બોલો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે શ્રીમદ ભાગવત કથાના ઈ સપ્તમ સત્રમાં એ પૂર્ણાહુતિના સમયે મહાસંકીર્તન થયું અને સમસ્ત શ્રોતા બિંદુએ બહુ સુંદર કીર્તન કરતા નૃત્ય થયું અને કહેવાય છે એ જ સમયે ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. સમસ્ત શ્રોતાઓએ ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા અને ભગવાન વિષ્ણુએ આશીર્વાદ દીધા કે આજ પછી આ સંસારમાં જે લોકો ભાગવત કથા સાંભળશે એમના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો વાસ થશે. આના મદન ગોપાલ અમારે હરિ કીર્તન મેં મદન ગોપાલ અમારે હરિ કીર્તન મેં કીર્તન મેં 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 હરિ કીર્તન મેં ભક્તો કા માન બડાના અમારે 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 હરિ કીર્તન મેં આના મદન ગોપાલ અમારે હરિ કીર્તન મેં આના મદન
આપ પધારે કાજ સુધારે આપ પધારે કાજ સુધારે આપ પધારે કાજ સુધારે આપ પધારે કાજ સુધારે અપને ચરણ સેવાના હમારે હરિ કીર્તન મે 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 આના મદન ગોપાલ હમારે હરિ કીર્તન મે આના મદન ગોપાલ હમારે હરિ કીર્તન મે હો ના પ્યાસે તુમારે દર્શન કે ના પ્યાસે તુમારે દર્શન કે નૈના પ્યાસે તુમારે દર્શન કે ના પ્યાસે તુમારે દર્શન કે ઇનકી પ્યાસ બુઝાના હમારે હરિ કીર્તન મે 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 આના મદન ગોપાલ હમારે હરિ કીર્તન મે આના મદન ગોપાલ હમારે હરિ કીર્તન મે ચરણ દોઈ ચરણામૃત પાવે ચરણ દોઈ ચરણામૃત પાવે ચરણ દોઈ ચરણામૃત પાવે ચરણ દોઈ ચરણામૃત પાવે બેડા પાર લગાના હમારે હરિ કીર્તન મે 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 આના મદન ગોપાલ 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 હમારે હરિ કીર્તન મે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો 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 ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ 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 બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે
Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Ram Sankirtan ki Srila Prabhupada ki jai Nitai Gaur Premanande Hari Hari Bol Sansar na kalmashoti Bhakti, Gyan ane Viragya je murchit hata જે ચિંતિત હતા ભાગવત કથાનું શ્રવણ કરવાથી પ્રસન્ન થયા જીવિત અવસ્થાને પ્રાપ્ત થયા અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવ્યો સંસારમાં જે કોઈ જીવ ભાગવત કથાનું શ્રવણ કરશે એમના હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનો વાસ થશે મારે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી હૃદયમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એક સાથે ત્રણેય પ્રકટ થાય છે એકાદશ સ્કંદમાં નવ યોગેશ્વરજી દ્રષ્ટાંત આપે છે જ્યારે આપણે ભોજન કરીએ તો ભોજનનો કોળિયો મોઢામાં રાખતા એક સાથે ત્રણ વસ્તુ થાય તુષ્ટિ પુષ્ટિ અને સંતુષ્ટિ એ ભોજનનો કોળિયો મોઢામાં મૂકવાથી એક તો તુષ્ટિ થાય એટલે મનને સંતોષ થાય પુષ્ટિ શરીરને બળ મળે એનર્જી મળે અને સંતુષ્ટિ જે શુદ્ધા જે આપણને ભૂખ લાગી હતી ભૂખ ઓછી થાય એક જ કોળિયો મોઢામાં મૂકીએ તો ભૂખ ઓછી થાય મનને સંતોષ મળે અને શરીરને બળ મળે તુષ્ટિ પુષ્ટિ અને સંતુષ્ટિ એવી જ રીતે એક જ ભક્તિ જ્યારે આપણે કરીએ તો ભક્તિ કરવાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની પ્રાપ્તિ થાય છે ભાગવત સાંભળવાથી ભક્તિ જ્ઞાન વિરાગાણામ વિવેકો વર્ધતે મહાન તો આ ભાગવત ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પ્રકટ કરવાવાળો ગ્રંથ આ કથા છે શ્રીમદ ભાગવતની મહિમા જણાવતા શ્રી શુદ્ધ ગોસ્વામી અન્ય એક ઇતિહાસ સંભળાવે છે જે પ્રસિદ્ધ છે માટે હું સંક્ષિપ્તમાં કહીશ તુંગભદ્રા નદીને કિનારે આ સ્થાન કર્ણાટકમાં એક ઉડુપી ધામ છે ઉડુપી ક્ષેત્રની બાજુમાં આજે પણ સ્ટેશન છે ગોકર્ણ સ્ટેશન ગોકર્ણ ધામ તુંગભદ્રા નદી એમના કિનારે એક ગામ હતું અને એમાં એક બ્રાહ્મણ રહેતા હતા જેનું નામ હતું આત્મદેવ બ્રાહ્મણ અમુક સંતોનું એવું માનવું છે કે આત્મદેવ બીજા કોઈ નહીં આત્મદેવ એટલે આપણી પોતાની કથા આત્મકથા તો ભક્તો આ આત્મદેવ બ્રાહ્મણની કથા તો ખરી છે પણ એની સાથે સાથે આ આપણી પણ કથા છે આપણા જીવનની વ્યથા છે તો આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા હતા એમની પત્નીનું નામ હતું ધુંધલી જેને આંખોથી ઓછું દેખાય એને કહેવાય ધુંધલી પણ આંખોથી નહીં આ બુદ્ધિથી ધુંધલી હતી નામ હતું ધુંધલી બ્રાહ્મણ પાસે બધું હતું ધન સંપત્તિ ગાડી બંગલા બધું હતું પણ એક વસ્તુની ઓછપ હતી એક વસ્તુની કમી હતી એ બ્રાહ્મણના લગ્ન થયા બહુ વર્ષો વીતી ગયા છતાંય કોઈ સંતાન નહોતી સંતાન સુખ નહોતું હવે જીવનમાં ભગવાન સંતાન આપે કે ન આપે
આપણા કર્મ ઉપર આધારિત હોય છે. જો સંતાન આપે તોય સુખી રહેવું, સંતાન ન આપે તોય સુખી રહેવું. અમુક લોકો સંતાન ન હોય તો દુઃખી રહેતા હોય કે અમને કોઈ સંતાન નથી, જેને છે એ કાંઈ શ્રવણ કુમાર નથી. આજના સંતાનો દુઃખ આપ્યા સિવાય બીજું કાંઈ નથી કરતા. ભાગ્યે જ કોઈ હોય જેનો પુત્ર રામ અને કૃષ્ણનો ભક્ત હોય, માતા પિતાની સેવા કરતો હોય, પરમાર્થ કરતો હોય, ભાગ્યે જ કોઈ. તો કળિયુગ છે ને ભક્તો, કાગભૂષણજી એ કીધું કળિયુગના સંતાનો પોતાના માતા પિતાની વાત ત્યાં સુધી સાંભળશે જ્યાં સુધી પોતાની પત્નીનો ચહેરો નથી જોઈ લેતા. જે દિવસે પત્ની ઘરે આવી, માતા પિતાનો સંબંધ ખતમ. સંતાન આત્મદેવ બ્રાહ્મણ વિવાહ થયા પણ સંતાન નહોતું, હૃદયમાં કષ્ટ હતું. એક દિવસ એટલું દુઃખ થયું, વિચાર કરે સંતાન વગર આ સંસારમાં જીવવાનો કોઈ લાભ નથી. માટે એ જ આત્મદેવ બ્રાહ્મણ તુંગભદ્રા નદીમાં આત્મહત્યા કરવા માટે વયા ગયા. અને જેવા આત્મહત્યા કરવા જાય કે છે એક તેજસ્વી સંન્યાસી ત્યાં પ્રગટ થયા, આત્મદેવ બ્રાહ્મણનો હાથ પકડી લીધો કે આ તમે શું કરો છો? આત્મહત્યા? અરે આત્મહત્યા કરવી તો પાપ છે. 84 લાખની યોનિ કાપ્યા પછી, 84ના ફેરા ફેર્યા પછી આ મનુષ્ય જીવન મળે. ભગવાન રામચંદ્રે કીધું બડે ભાગ માનુષ તન પાવા. આપણા સંતોએ કીધું મોંઘો મનુષ્ય દેહ નહીં મળે વારંવાર. આ મનુષ્ય જીવન અત્યંત દુર્લભ છે. અને તમે બ્રાહ્મણ છો, બુદ્ધિમાન છો, છતાંય આ મનુષ્ય દેહને આવી રીતે વેડફી નાખશો, આત્મહત્યા કરશો? શા માટે તમે આત્મહત્યા કરો છો? આત્મદેવ બ્રાહ્મણે કીધું મારા જીવનમાં બહુ કષ્ટ છે, અને કષ્ટ એ જ છે કે મને કોઈ સંતાન નથી. હું એટલો અપવિત્ર છું, એટલો અપવિત્ર છું, મને કોઈ સંતાન નથી. ઘરે કોઈ તાજા ફળ લાવું તો એ ઘરે એ ફળ લાવતા જ સડી જાય છે. ઘરેથી નીકળતા લોકો પોતાનો રસ્તો બદલી લે છે. અને મારા પાપને કારણે મને તો કોઈ સંતાન થતું જ નથી. મારા ઘરે જે ગાય છે એ ગાયને પણ કોઈ સંતાન નથી થતું. અને આવું જીવન જીવું એની કરતા તો મરી જવું બહેતર છે. એ તેજસ્વી સંન્યાસી એ બ્રાહ્મણને કહે છે કે તમે કેટલી વાર મરશો? આ જન્મમાં નહીં, આવતા 7 જન્મ સુધી તમારા નસીબમાં તમારા કર્મમાં કોઈ સંતાન નથી લખ્યું. કેટલી વાર તમે મરશો? બ્રાહ્મણ તો બુદ્ધિમાન હોય ને. આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરે કે જો આ તેજસ્વી સંન્યાસી મારા 7 જન્મનું ભવિષ્ય જાણી શકતા હોય તો મને સંતાન પણ આપી શકે. અની બ્રાહ્મણ એ સંન્યાસીના ચરણોમાં પડી ગયા અને કીધું કે તમે મને સંતાન આપો, અને જો તમે મને સંતાન નહીં આપો તો તમારા ચરણોમાં આત્મહત્યા કરીશ અને મારા મરવાનો દોષ તમને લાગશે. ક્યારેક ક્યારેક સાધુ કોકની ઉપર કૃપા કરવા જાય ને ફસાઈ જાય. હવે આ બ્રાહ્મણે કીધું હું તમારા ચરણોમાં આત્મહત્યા કરીશ અને મારા મરવાનો દોષ તમને લાગશે, તમે મને સંતાન આપો. સંન્યાસી સમર્થ હતા, એ બ્રાહ્મણને એક ફળ દીધું. ફળ આપતા કીધું આ ફળ તારી પત્નીને ખવડાવી દેજે, 9 મહિના પછી એના ગર્ભેથી એક બાળકનો જન્મ થશે. આત્મદેવ બ્રાહ્મણ ફળ લઈને ઘરે આવે, પત્ની ધુંદલીને આપે, ધુંદલી હાથમાં ફળ લઈ વિચાર કરે. એ જ સમયે એની એક સખી એક બહેન પણ ત્યાં આવી અને કીધું બહેન શું કરે છો? કીધું મારા પતિએ મને આ ફળ દીધું છે, આ ખાવાથી હું ગર્ભવતી થઈશ, પણ મારી કોઈ ઈચ્છા નથી, મારે ગર્ભવતી થવું નથી. કારણ કે ગર્ભવતી થઈશ બેન તું તો જાણે છો ને પ્રસવની વેદના કેટલી અસહ્ય હોય છે. અને અનેકો વિચાર એને થયા કે હું ગર્ભવતી હશ જો ઘરે આગ લાગશે, ઘરના લોકો તો ભાગી જશે, હું ફસાઈ જઈશ, અને હું મારા પિયરે જઈશ તો મારી નણંદ આવશે અને કેટલું આ ઘરેથી સામાન લઈ જશે એનો કોઈ હિસાબ નથી. મારે ગર્ભવતી નથી થવું.
મારે તો અહીંયા જ. એની સખીએ કીધું એમાં ચિંતાનો કોઈ વિષય નથી, મારા ગર્ભમાં એક બાળક છે, 9 મહિના પછી જન્મ થશે, હું તને આપી દઈશ, તારા પતિને કહી દેજે આ તારો બાળક છે. દુંદલીએ કીધું આ ફળનું શું કરું? બોલે આ ફળમાં કંઈ પ્રભાવ હોતો નથી, એક કામ કર, આ ફળ તારા ઘરની ગાયને ખવડાવી દે. એ ગાયને ફળ ખવડાવી દીધું. 9 મહિના પછી બાળકનો જન્મ થયો, ધુંદલીની પાસે આવ્યું અને ધુંદલીએ એના પતિ આત્મદેવ બ્રાહ્મણને કીધું કે આ મારો બાળક છે. આત્મદેવ બ્રાહ્મણ પ્રસન્ન થયા. બીજા જ દિવસે ગાયના ગર્ભેથી મનુષ્ય બાળકનો જન્મ થયો. કારણ કે જે ફળ હતું ને એ તો મનુષ્ય બાળક ઉત્પન્ન થાય એવા મંત્રથી અભિહિત થયું હતું, અભિમંત્રિત હતું. માટે ગાયના ગર્ભેથી એક મનુષ્ય બાળકનો જન્મ, આત્મદેવ તો પ્રસન્ન થયા, જ્યારે સંતાનો નહોતા થતા તો કોઈને નહીં, અને થવા માંડ્યા તો ગાયના ગર્ભેથી મનુષ્યના સંતાન થવા માંડ્યા, પરમ પ્રસન્ન. સુજી કહે છે ધુંધલીના પુત્રનું નામ ધુંધુકારી રાખવામાં આવ્યું, અને ગાયના ગર્ભેથી જે બાળકનો જન્મ થયો એના કર્ણ, એના કાન ગાયના કાન જેવા હતા, માટે એનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું. આત્મદેવ બ્રાહ્મણના 2 પુત્ર થયા, એક ધુંધુકારી અને એક ગોકર્ણ. બંનેનો પરિચય આપતા સુજીએ કીધું ગોકર્ણ મહાભાગવત. જે ગોકર્ણજી હતા એ જન્મથી જ ભગવાન પ્રત્યેની રતિ મતિ ગતિ પૂર્ણ રૂપે ભગવાનમાં સરાબોર હતા, જેનું મન પૂર્ણ રૂપે ભગવાનમાં લાગી ચૂક્યું હતું. માટે એ ઘરે નહોતા રહેતા, એ તીર્થાટન કરતા રહેતા, ક્યારેક ગોકુળ મથુરા વૃંદાવન અનેકો તીર્થ ક્ષેત્રમાં ભ્રમણ કરે, ભગવાનનું ભજન કરે. અને આત્મદેવ બ્રાહ્મણનો બીજો પુત્ર ધુંધુકારી, સુજી કહે છે ધુંધુકારી મહાખલ, મહાપાપી થયો. કોઈ પ્રકારના સંસ્કાર નહીં, સંસારના જેટલા પણ પાપો હતા એ બધા પાપ ધુંધુકારી કરતો હતો. એ શરાબ પીવે, સિગરેટ પીવે, નશો કરે, માંસાહાર કરે, પશુઓને મારે, જુગાર રમે, નૃત્યાંગનાઓની સંગતિ કરે. એટલું જ નહીં, નાના નાના ભૂલકા બાળકો રમતા હોય ને ઉપાડી કૂવામાં ફેંકી દે, એમાં એને આનંદ આવે. માતા પિતાઓ એમને ગોતે, બાળકો મળે નહીં, દુઃખી થાય. અનેકો પ્રકારના પાપ ધુંધુકારી કરવા માંડ્યો. અને એ પાપ કરતા કરતા ધુંધુકારીએ પોતાના પિતાની સંપત્તિ વેડફી નાખી. એ સમયે આત્મદેવ બ્રાહ્મણ બહુ દુઃખી થયા. જ્યારે પુત્ર નહોતો ત્યારે તો દુઃખી હતા જ, પણ પુત્ર થતા એનું દુઃખ બહુ વધી ગયું. એક દિવસની વાત, ગોકર્ણજી તીર્થાટન કરતા કરતા ઘરે પધાર્યા. ઘરની સ્થિતિ જોઈ પોતાના પિતા આત્મદેવ બ્રાહ્મણને બહુ સુંદર ઉપદેશ આપે. પિતાજી, દેહ માંસ રુધિરમ મતિત્યજત્વમ, હું તો તમારો પુત્ર છું, મને મારાથી તમને કંઈ કહેવાય નહીં, પણ એક નિવેદન કરું છું. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ શરીરની આસક્તિમાંથી મુક્ત થઈ જવું જોઈએ. તમે આ શરીર કફ પિત્ત અને વાયુથી બનેલું છે, આ નાશવંત શરીર છે, આ શરીરની આસક્તિમાંથી મુક્ત થાઓ. આ ઘર સંસારની આસક્તિમાંથી મુક્ત થાઓ, તમારા પુત્ર ધુંધુકારીની આસક્તિમાંથી મુક્ત થાઓ. અને જે મૃત્યુને જીતવી બહુ મુશ્કેલ છે એ મૃત્યુને જીતવા માટે વનમાં નીકળી પડો અને ભાગવતનું શ્રવણ કરો. ભાગવતનું શ્રવણ કરવાથી તમે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લેશો. ગોકર્ણજીનો ઉપદેશ આત્મદેવ બ્રાહ્મણના હૃદયમાં લાગી ગયો, નીકળી પડ્યા વનમાં જઈ રોજ ભાગવતનો પાઠ કરે. સુજી કહે છે શ્રીમદ ભાગવત દસમસ્ય પાઠમ, પ્રતિદિન શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો પાઠ કરે. ને આ પાઠ કરતા કરતા એમનું મન ભગવાનમાં લાગી ગયું. મૃત્યુનો સમય આવ્યો, મન ભગવાનમાં લાગેલું છે, ને મન ભગવાનમાં લાગેલું હોવાને કારણે એમને ભગવાનનું ધામ પ્રાપ્ત થયું.
ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. પણ પિતાજી જેવા ઘરેથી નીકળ્યા ધુંધુકારીનું ના પાપ ઓર વધવા માંડ્યા. કે છે ધુંધુકારી પાંચ નૃત્યાંગનાઓને લઈને ઘરે આવ્યો. એમની માં આ દ્રશ્ય જોઈ ન શકી એ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. અને ભક્તો, નિત્યાંગનાઓના તો કોઈ પતિ હોતા નથી, એ તો જ્યાં સુધી ધન હોય ત્યાં સુધી એના પુરુષ સાથે રહે. એને તો બહુ બધી કામનાઓ હતી, ઈચ્છાઓ હતી, અમને આ સાડી લાવો, અમને આ આપો, આ આપો. અને આની તો કોઈ ફેક્ટરી હતી નહીં, આ તો ચોરી કરતો, જુગાર રમતો. એક દિવસ ધુંધુકારીએ રાજાના ઘરે ચોરી કરી અને એ ચોરીનો માલ લઈ ઘરે આવ્યો. નિત્યાંગનાઓએ જોયું કે આ બહુ સંપત્તિ લઈને આવ્યો છે. પાંચેય નૃત્યાંગનાઓએ મળી ધુંધુકારીના હાથ પગ બાંધી દીધા, એના મુખમાં ગરમ ગરમ કોલસા નાખી તડપાવી તડપાવી એમને મારી નાખ્યો. અને એના જ ઘરમાં ખાડો કરી ધુંધુકારીને દાંટી દીધા અને પાંચેય નૃત્યાંગનાઓ ત્યાંથી વહી ગઈ. ધુંધુકારીની મૃત્યુ થઈ. આ વાત ગોકર્ણને ખબર પડી અને ગોકર્ણજી ગયા તીર્થમાં જઈ ધુંધુકારીની અંત્યેષ્ટિ ક્રિયા કરાવે, એનું શ્રાદ્ધ કર્મ શ્રાદ્ધ વિધિ કરાવે. અને થોડા દિવસો પછી ગોકર્ણજી પોતાના ઘરે પાછા ફરે. એક દિવસ એમના ઘરે સૂતા હતા અને રાતે અચાનક એક ભયંકર અવાજ થવા માંડી. ક્યારેક સિંહનો અવાજ આવે, ક્યારેક ગાયનો અવાજ, ક્યારેક કૂતરાઓનો રોવાનો અવાજ આવે. ગોકર્ણ જાગી ગયા અને પૂછે, તમે કોણ છો? પણ બોલી ન શકે. ગોકર્ણજી હાથમાં ગંગાજળ લઈ એને અભિમંત્રિત કરે અને એ એ જગ્યાએ એને છાંટે અને વ્યક્તિને બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ. મનુષ્ય ભાષામાં એ બોલે છે કે ગોકર્ણજી, હું તમારો ભાઈ છું. ધુંધુકારી, ધુંધુકારી? ગોકર્ણએ કીધું, તમારી તો મૃત્યુ થઈ ગઈ હતી. ના ભાઈ, મારી મૃત્યુ નથી થઈ. શાસ્ત્રનો સિદ્ધાંત છે, આપણા કર્મ અનુસાર જ્યારે આપણો જન્મ થાય ત્યારે આપણને એક આયુ, એક ઉંમર મળે કે આ વ્યક્તિ 80 વર્ષ કે 90 વર્ષ કે 100 વર્ષ જીવશે. આ વિધાતાના લેખ હોય એ કર્મ અનુસાર હોય. જ્યારે જન્મ, જીવનો જ્યારે જન્મ થાય એ જ દિવસે એની મૃત્યુની તારીખ નક્કી થઈ ગઈ હોય. આવું ગીતામાં કહે છે અને ભાગવતમાં પણ લખ્યું છે, જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ, જ્યારે જન્મ થાય ત્યારે નિશ્ચિત મૃત્યુ નક્કી થઈ જાય. ભાગવતમાં કહે છે, મૃત્યુ જન્મતામ વીર દેહેન સહજ આયતે, જ્યારે આ શરીર મળે અને ત્યારે જ મૃત્યુ સાથે પ્રાપ્ત થાય છે. તો કર્મ અનુસાર માનો 90 વર્ષની ઉંમર આપણને મળી હોય પણ 60 વર્ષની ઉંમરે કોઈક આત્મહત્યા કરી લે કે પછી એક્સિડન્ટ થઈ જાય કે અમુક વ્યક્તિને કોઈ મારી નાખે તો એને કમોત કહેવામાં આવે છે. એની ઉંમર હતી 90 વર્ષની પણ મૃત્યુ થઈ ગઈ 60 વર્ષે, જેને કમોત કહેવામાં આવે છે. તો જ્યારે 60 વર્ષે મૃત્યુ થાય 30 વર્ષ હજી બાકી છે, તેને 30 વર્ષ ભોગવવા પડશે અને 30 વર્ષ સુધી એને ભટકવું પડશે. જેણે પાપ કર્યું હોય તો એને પ્રેત યોનિમાં ભટકવું પડે છે. ધુંધુકારીની કમોત હતી અને જીવનભર પાપ કર્યું હતું માટે ધુંધુકારીને પ્રેત શરીર પ્રાપ્ત થયું. ધુંધુકારી કહે છે કે હું પ્રેત શરીરમાં છું ભાઈ ગોકર્ણ, મને બહુ કષ્ટ થઈ રહ્યો છે, તમે મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવો. ગોકર્ણે કીધું, મેં તો તમારી માટે ગયામાં શ્રાદ્ધ કર્યું હતું. બોલે, એક નહીં 100 શ્રાદ્ધ કરશો ગયામાં જઈને, છતાંય મારી મુક્તિ નહીં થાય, મેં એટલા પાપ કર્યા છે, મારા પાપનો કોઈ ત્રુટો નથી, કોઈ અંત. જેટલા માથે જા વાળ સતી રાણી, જેટલા માથે જા વાળ રે, એટલા તેવ કર્મ મેં કર્યા, એટલા તેવ કર્મ મેં કર્યા, થોડા દે રે એમ જે સર કરતા
ઘડે રામ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં રહું તારી નાવડીને બુડવા નહીં રહું ઘડે દરે એમ તો લે ઓજી રે એમ તો જરા જેસલ અને તોરલ એ નૌકામાં જઈ રહ્યા છે અને નૌકા લડખડાવા માંડી ડૂબવા માંડી અને એ સમયે જેસલને મોતનો ભય લાગ્યો. તોરલે કીધું, જેસલ આ નાવડીમાં વજન વધી ગયો છે, તારા પાપનો વજન વધ્યો છે, જેટલા પાપ કર્યા છે એનું ઉચ્ચારણ કર, એનો ઇઝહાર કર. ત્યારે જેસલ જીવનમાં કરેલા પાપને ગણાવવા માંડે છે અને ગણાવતા ગણાવતા કહે છે, તોરલ માથા ઉપર વાળ જેટલા છે એને ગણવા શક્ય છે, પણ મારા પાપને ગણવા શક્ય નથી. અસંખ્ય પાપ કર્યા છે મેં. એમ ધુંધુકારીએ કીધું કે ભાઈ ગોકર્ણ, મેં અસંખ્ય પાપ કર્યા છે, મસ્તકના વાળને ગણવા શક્ય છે, પણ મારા પાપોને ગણવા શક્ય નથી. અસંખ્ય મને બહુ કષ્ટ થઈ રહ્યું છે, મારો ઉદ્ધાર કરો. બીજા દિવસે સવારે ગોકર્ણ પોતાના ગામના બ્રાહ્મણોને બોલાવે, પ્રકાંડ વિદ્વાન પંડિતો પોતાના પોથી પત્રા વેદોને લઈ એમાં એનું નિરાકરણ ગોતે છે કે આનો ઉદ્ધાર કેવી રીતે કરવો. એ સમયે બ્રાહ્મણોએ બહુ જોયું, પણ બ્રાહ્મણોને ઉપાય ન મળ્યો. બ્રાહ્મણોએ કીધું કે આનો ઉપાય તો માત્ર ભગવાન ભાસ્કર જ આપી શકશે, સૂર્યદેવ આનો ઉપાય આપી શકે, કારણ કે સૂર્યદેવ ભગવાન કૃષ્ણના પ્રથમ શિષ્ય છે. ભગવદ્ગીતા ચતુર્થ અધ્યાય કૃષ્ણ કહે છે, ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તાવાન હમ વ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુ ઇક્ષ્વા કવે બ્રવીત. સર્વપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણએ સૂર્ય દેવતાને જ્ઞાન પ્રદાન કર્યું હતું. ગોકર્ણજી પોતાના ભક્તિના બળે સૂર્યની ગતિને રોકે, સૂર્યને પ્રકટ કરે છે. સૂર્ય દેવતા પ્રકટ થયા, ગોકર્ણજી નિવેદન કરે, જે વ્યક્તિએ જીવનભર પાપ કર્યું હોય અને કમોત થયો હોય, મર્યા પછી પ્રેત બન્યો હોય, એવા પાપી પ્રેતનો ઉદ્ધાર કરવા માટે શું કરવું જોઈએ, શું ઉપાય છે. સૂર્ય દેવતા કહે છે કે આવા પાપી પ્રેતનો ઉદ્ધાર કરવા માટે આ સંસારમાં એક જ સાધન છે, એક જ ઉપાય છે, 7 દિવસ શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરો, એનું ફળ એને અર્પણ કરો, એવા પાપી પ્રેતનો પણ ઉદ્ધાર થઈ જશે. સૂર્ય દેવતા પાછા ફેર્યા, ગામના લોકોએ નિવેદન કર્યું, ગોકર્ણજી તમે કથા વાંચો, અમે આયોજન કરીએ. બહુ સુંદર ગામમાં આયોજન થયું. ગોકર્ણજી વ્યાસ મંચ ઉપર બિરાજમાન થયા. એક વાંસ જેમાં 7 ગાંઠ હતી, 7 ગ્રંથિ હતી, એ ત્યાં રોપવામાં આવ્યું. એ ધુંધુકારી પ્રેત એ વાંસમાં આવીને બેસી ગયો. ગોકર્ણજીએ કથા પ્રારંભ કરી. કથાનો પ્રથમ સત્ર પ્રથમ દિવસ સમાપ્ત થાય, બીજો દિવસ સમાપ્ત થાય, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, કહેવાય છે 7 દિવસ સમાપ્ત થયા અને એ વાંસની 7 ગ્રંથિ તૂટી ગઈ. અને 7મા દિવસે કથાની પૂર્ણાહુતિ થતા જ આકાશમાંથી એક દિવ્ય વિમાન પ્રગટ થયું અને વિમાનમાં ભગવાનના 4 પાર્ષદ શંખ ચક્ર ગદા પદ્મ પિતાંબર ધારણ કરેલા એ વિમાનને લઈ ભૂમિ ઉપર આવ્યા અને એ વાંસમાંથી જે ધુંધુકારી પ્રેત હતો એ દિવ્ય ભગવત શરીર પ્રાપ્ત કર્યું અને ભગવાનના પાર્ષદો એ ધુંધુકારીને લઈ વિમાનમાં બેસાડી ભગવાનના ધામમાં જવા માટે પાછા ફર્યા. આખું ગામ પ્રસન્ન થઈ ગયું, બધાએ જય જયકાર કર્યો.
વેદવ્યાસજીએ પોતાની કલમ ચલાવી અને કીધું કે એક પ્રેત, એક પ્રેત જો ભાગવત કથા સાંભળી અને ભગવાનનું ધામ પ્રાપ્ત કરી શકતા હોય તો આપણે પ્રેત તો નથી, આપણે તો મનુષ્ય છીએ. આ ભાગવત કથા સાંભળીને જો પ્રેત ભગવત પ્રાપ્તિ કરી શકતો હોય તો આપણે તો મનુષ્ય છીએ. અને ધુંધુકારીએ પ્રેમથી કથા નહોતી સાંભળી, તો દુઃખી થઈને સાંભળી હતી, બહુ કષ્ટ હતું એને. દુઃખી થઈને જેણે કથા સાંભળી હોય એનો જો ઉદ્ધાર થઈ શકતો હોય તો પછી આપણે તો પ્રેમથી કથા સાંભળીએ છીએ. પ્રેમથી કથા સાંભળવાળા ભક્તોનું શું કહેવું? જ્યારે ભગવત પાર્ષદો ધુંધુકારીને વિમાનમાં બેસાડીને જઈ રહ્યા હતા, સૂતજી કહે છે એ સમયે આખા ગામના લોકો મળી એ વિમાનને પકડી લીધું, અમે નહીં જવા દઈએ. કીધું ઉડવા દો આ વિમાનને, અમે નહીં ઉડવા દઈએ. ભગવાનના પાર્ષદો કે કારણ શું છે પણ તમારું? કીધું કારણ એ જ છે, કથા ધુંધુકારી એકલાય નથી સાંભળી, અમે બધાએ સાંભળી છે કથા, અમે બધાએ સાંભળી છે, તો અમને અમારા બધાનો ઉદ્ધાર થવો જોઈએ. અમને બધાને લઈને તમે જાઓ, તમે એકને જ લઈને શા માટે જાઓ છો? ત્યારે ભગવત પાર્ષદો કહે છે કે કથા તમે બધાએ સાંભળી છે પણ સાંભળવા સાંભળવામાં અંતર છે, કથા શ્રવણ કરવામાં અંતર છે, ફરક છે. શું અંતર છે? કે જે ધુંધુકારીએ જે કથા સાંભળી, કારણ કે એના હૃદયમાં બહુ દુઃખ હતું, કષ્ટ હતું, માટે ધુંધુકારીએ ધ્યાનથી કથા સાંભળી, પણ તમે લોકોએ ધ્યાનથી કથા નથી સાંભળી. ઘણીવાર આપણે આપણું શરીર તો કથામાં લઈને આવીએ પણ આપણું મન, આપણું ધ્યાન કથામાં ન હોય, એ ઘરે હોય. છોકરાઓ શું કરતા હશે, ટીવીમાં કઈ સિરિયલ આવતી હશે, આ ધ્યાન ઘરે હોય. પણ ધુંધુકારીએ ધ્યાનથી કથા સાંભળી હતી, એક. બીજું કારણ, કથાનો સત્ર સમાપ્ત થયા, બીજો સત્ર પ્રારંભ થયા, બે સત્રની વચ્ચે તમે ઘરે જઈ અને ઘરે જતા જતા અનેકો પ્રકારની નિંદા ચર્ચા કરતા હતા કે ફલાણી 5000ની સાડી પહેરીને આવી હતી, હવે કથામાં 5000ની સાડી પહેરવાની શું જરૂર છે? ફલાણીએ પીલી સાડી પહેરી હતી, એને લાલ સાડી પહેરી હતી, એને આ કર્યું હતું, આ કર્યું હતું. કથા સાંભળવી જોઈએ, કથાનું ચિંતન કરવું જોઈએ. તમે કથા સાંભળીને લોક ચિંતન, લોક ચર્ચા કરી, પણ ધુંધુકારીએ કથા સાંભળી, કથાનું ચિંતન કર્યું હતું. એક તો કથાને ધ્યાનથી સાંભળી, બીજું કથાનું, કથા સાંભળ્યા પછી કથાને વાગોળી, કથાનું ચિંતન કર્યું, અને ત્રીજું ધુંધુકારીએ કથા વ્રત અને નિયમથી સાંભળી. કથા સાંભળતી વખતે વ્રત હોવું જોઈએ, નિયમ હોવો જોઈએ, અને તમારું કોઈ વ્રત નિયમ હતું નહીં. તમે તો ઘરે જઈને ચા પીધી, સિગરેટ પીધી, કોફી પીધી, તંબાકુ, માવા, પાન, કોઈ પણ પ્રકારનું વ્રત નહીં, કોઈ પણ પ્રકારનો નિયમ નહીં, માટે તમને આ કથાનો પૂરેપૂરો લાભ નથી મળ્યો, અને ધુંધુકારીને પૂરેપૂરો લાભ મળ્યો અને ભગવત ધામમાં જવા માટે સમર્થ છે. આટલું કહી ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લઈ ત્યાંથી વ્યાક્યા. પણ ગામના લોકોએ મીટિંગ કરી કે આ તો ખોટનો ધંધો થયો, આપણે આટલું મોટું આયોજન કર્યું અને આપણે બધા રહી ગયા ઈ વયોગ્યો, શું કરીએ? ગોકર્ણજીને કીધું તમારી પાસે સમય હોય તો તમે બીજી વાર કથા વાંચો અને હવે અમે ધ્યાનથી કથા સાંભળશું. ગોકર્ણજીએ બીજી વાર કથા પ્રારંભ કરી. ભક્તો, ગોકર્ણ પાસે સમય હતો કથા વાંચવાનો અને શ્રોતાઓ પાસે સમય હતો કથા સાંભળવાનો, અહીંયા કથા કરવાવાળા પાસે પણ સમય નથી અને તમારી પાસે સમય નથી કે બીજી વાર કથા તમે 15 દિવસ અહીંયા રહીને સાંભળો. માટે આપણે પહેલી વાર જ કથાને એટલી ધ્યાનથી સાંભળીએ, કથાનું એવું ચિંતન કરીએ અને વ્રત અને નિયમ લઈને કમસે કમ 7 દિવસ માટે આપણે જે કાંઈ પણ વ્યસન કરતા હોય, હું એમ નથી કહેતો આખું જીવન, 7 દિવસ વ્યસન મુક્ત થઈને કથા સાંભળીએ, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીએ, તપસ્યા કરીએ, અને આવું વ્રત આવું નિયમથી જો 7 દિવસ જો તમે સાંભળશો ને, પછી આખું જીવન આ નિયમ પાલન કરવામાં તમને કોઈ કષ્ટ નહીં થાય.
ભાગવતની કૃપા મળશે. અમુક લોકો તો ભાગવત મંડપમાં બેઠા બેઠા ખાતા હોય, અને એવી રીતે ખાતા હોય કે આ પુરાણીજીને ખબર નહીં પડે. ભાગવત ફળ આપશે પણ પૂર્ણ ફળ નહીં આપે. જો આપણે આવું વ્યસન આવી આદતોમાં ફસાઈને કથા સાંભળશું, બધા ગામના ભેગા થયા, ફરીથી કથા પ્રારંભ થઈ, અને હવે તો ધ્યાનથી કથા સાંભળી, નિયમ વ્રતથી કથા સાંભળી, અને ભક્તો કથા સમાપ્ત થતા કર્ણાત કથાની પૂર્ણાહુતિ થતા સૂજી વર્ણન કરે છે કે એક આશ્ચર્યમય ઘટના ઘટી. આકાશમાંથી હજારો વિમાન પ્રકટ થયા અને એ આખું ગામ એ વિમાનમાં બેસી ભગવાનના ધામને પ્રાપ્ત થયું. ગ્રંથરા શ્રીમદ ભાગવતમ મહાપુરાણ કી જય. ભક્તો આ છે ભાગવતની મહિમા. આમ ભાગવત પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરવા માટે વેદવ્યાસ મુનિએ ભાગવતની મહિમા સંભળાવી, અને આ ભાગવતની મહિમા સંભળાવતા સુત અને શૌનકજીનો સંવાદ, દેવતા અને સુખદેવ ગોસ્વામીનો સંવાદ, બ્રહ્મલોકમાં થયેલી બ્રહ્માજીની ઘટના, સનકાદિક અને નારદ મુનિનો સંવાદ, અને અંતે ગોકર્ણજીની કથા. આ પાંચ ઇતિહાસો દ્વારા ભાગવતજીની મહિમા આપણે બધા અહીંયા જાણી, અને આ મહિમાથી ભાગવત પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન કરી શકાય. તો ભક્તો, ભાગવત મહાત્મ્યનું પ્રકરણ અહીંયા સમાપ્ત થયું, અને સમય પણ આપણો સમાપ્ત થયો છે. કાલે દ્વિતીય દિવસના પ્રથમ સત્રથી શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ આપણે પ્રારંભ કરશું. બહુ સુંદર નૈમિષારણ્યમાં શૌનકજી દ્વારા 6 પ્રશ્ન થશે, અને ત્યારબાદ મહાભારત અને કુરુવંશનો ઇતિહાસ, મહારાણી કુંતી દ્વારા બહુ સુંદર ભગવાનને સ્તુતિ, અને ગંગાપુત્ર ભીષ્મ દ્વારા ભગવત સ્તુતિ, આ બધી કથા કાલે સાંભળશું અને જીવનને ધન્ય કરશું. હરે કૃષ્ણ. ગ્રંથરાશ્મદ ભાગવતમ મહાપુરાણ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે. હરિ હરિ બોલ.